અમદાવાદના ઇસનપુરમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. માતા પુત્રીને આ ઘટનામાં ઈજા પહોંચી છે. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ગોવિંદવાડીના ભગવાન નગર ટેકરાનો આ બનાવ હતો. કાર ચાલક ફરાર થઈ ગયો છે, જ્યાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો એક તરફ અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની, તો બીજી તરફ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં પણ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ બંને ઘટનામાં કાર ચાલક બેફામ રીતે કાર ચલાવતા હોવાનું સામે આવી રહ્યું છે. તો ઇસનપુરમાં બનેલી ઘટનાના અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં ટર્ન લેતી વખતે જે બેકાબુ બની હતી ગાડી, કારણ કે ફૂલ સ્પીડમાં હોવાનું પણ જેમ લોકો જણાવી રહ્યા હતા, તેમ અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદ શહેરમાં સોમવારની રાત્રે બે અકસ્માત સર્જાયા, જેમાં ઇસનપુર વિસ્તારની જો વાત કરવામાં આવે તો રોડ ઉપર સૂતેલા ત્રણ શ્રમિકો હતા, તેની ઉપર ગાડીનો જે ચાલક છે તેને ગાડી ચડાવી દીધી હતી, જેના કારણથી અને બે લોકોને ઈજા પહોંચી હતી. એક ઈજાગ્રસ્ત છે તે માતા છે, અને તેઓને કમરના ભાગે અને માથાના ભાગે ઈજા પહોંચી છે, અને તેમની દીકરી છે તેને પણ અન્ય મૂઢમાર વાગ્યો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને જે માતા દીકરી છે તે બંને માતા દીકરીને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મેમનગરમાં જે અકસ્માત સર્જાયો તેમાં એમએલએનો ડ્રાઈવર હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ઇસનપુરમાં જે કાર ચાલક હતો તે કાર ચાલક હાલ અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે. બંને જે ગરીબ ઈજાગ્રસ્ત છે તે બંને લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ભગવાનનગર સોસાયટીની આસપાસના પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે, અને આ જે કાર ચાલક છે તે કોણ છે તે બાબતને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જે બંને શ્રમિકો છે તે લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે લોકોએ ગુનો દાખલ કરી અને બધું તપાસ હાથ ધરી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે હરમેશ શુકોટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.